સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા કચેરી તેમજ તાલુકા સેવા સદન કેમ્પસ ખાતે 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નગરપાલિકા કચેરી કેમ્પસમાં તારીખ 15 ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9:30 કલાકે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં પૂર્વ ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, પૂર્વ પ્રમુખ દીપકભાઈ કડિયા, પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી, પૂર્વ કોર્પોરેટર રાજેશ ટેકવાણી, વિજય શર્મા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના સિનિયર ક્લાર્ક ગોવિંદભાઈ પંડ્યાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. હેડ ક્લાર્ક જતીનભાઈ જોશીએ ગોવિંદભાઈ પંડ્યાને ધ્વજ ફરકાવવા નિમંત્રિત કર્યા હતા. પ્રાંતિજ તાલુકા સેવા સદન કેમ્પસમાં તારીખ 15 ઓગસ્ટના રોજ યોજાયેલ ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે સેવા સદનના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિયત સમયે મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા પીએમ પોષણ યોજનાના મામલતદાર નીલમબેનના ફરજ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમને રાષ્ટ્રીય પર્વ અંતર્ગત શુભેચ્છા પાઠવી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.